नमस्कार विद्यार्थी मित्रों, ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस में आपनो हार्दिक स्वागत छे। धोरण 6 विषय विज्ञान प्रकरण 2 आहारना घटक। વિદ્યાર્થી મિત્રો, આહારના ઘટકો, આપણા ખોરાકમાં જે ઘટકો આવે છે તેની વાત કરી હતી। તો આપણે આની અગાઉના વિડિયોમાં આપણે જોયું કે આહારના ઘટકો કયા કયા હોય, આપણા ખાદ્ય પદાર્થમાં કયા કયા ઘટકો હોય તેની આપણે થોડી વાત કરી હતી। તો કે એક આપણને ખ્યાલ છે કાર્બોહાઇડ્રેટ, એવી જ રીતે બીજું પ્રોટીન, ત્રીજું વિટામિન, ચોથું તો કે ચરબી, પાંચમું ખનિજ તત્વો, ખનિજ તત્વો। તો આપણા આહારના ઘટકો છે, આ ઉપરાંત પાચક રેસા અને પાણીનો પણ સમાવેશ થાય છે। પણ મહત્વના પાંચ કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, વિટામિન, ચરબી અને ખનિજ તત્વો આપણા આહારના ઘટકો છે। આ આહારના ઘટકો આપણા ભોજનમાં અથવા તો આપણે જે ખાદ્ય પદાર્થ ખાઈએ છીએ અથવા તો આપણે જે વાનગીઓ ખાઈએ છીએ તેની અંદર હોય છે। આનું કાર્ય શું છે તે પણ જોયું, તો કે આનું કાર્ય આપણા શરીરની અલગ અલગ કાર્ય કરવામાં મદદરૂપ થાય, જે આપણે આગળના ટોપિકમાં ડીપમાં અંદર ભણીશું। પણ આ ઘટકો આહારના જે છે તે આપણને કયા ખાદ્ય પદાર્થમાં જોવા મળે છે અને કઈ રીતે જોવા મળે છે, અમુક ખાદ્ય પદાર્થ એવા હોય કે એમાં એકથી વધુ આહારના ઘટકો, એટલે કે અમુકમાં માનો કે ઈંડા છે, પ્રોટીન હોય અને ચરબી પણ હોય શકે, એવી રીતે બબે આહારના ઘટકો જોવા મળે, તો આ ખનિજ આહારના ઘટકો જોવા મળે, તો આપણે તેનું પરીક્ષણ કરવાનું છે કે આપણે ખાદ્ય પદાર્થની વાનગીઓ જે છે, આપણે જે ખોરાકો લઈએ છીએ તેની અંદર કયો આહારનો ઘટક રહેલો છે તે વસ્તુ આપણે આમાં સમજવાની છે। તો આપણે પહેલું લઈએ તો કે કાર્બોહાઇડ્રેટનું પરીક્ષણ, તો કાર્બોહાઇડ્રેટના પરીક્ષણમાં આપણે સૌપ્રથમ જોવા દઈએ તો કાર્બોહાઇડ્રેટ કેટલાય પ્રકારના હોય છે। એમાં જોવા જઈએ કે સ્ટાર્ચ અને શર્કરા, કાર્બોહાઇડ્રેટ કેટલાય પ્રકારના હોય છે, તેમાં જોવા જઈએ તો સ્ટાર્ચ અને શર્કરા। તો હવે આપણે યાદ રહેવું કે વનસ્પતિ જે છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા સ્ટાર્ચનું ખોરાક તરીકે સંગ્રહ કરે છે, સ્ટાર્ચનું હોવું એ સૂચન કરે છે કે પ્રકાશ સંશ્લેષણ થયેલું છે તે છે। તો સ્ટાર્ચ હોય તો આપણે શું સમજવાનું, ખાદ્ય પદાર્થમાં શું હોય તો કે કાર્બોહાઇડ્રેટ પદાર્થ, અથવા શર્કરા હોય તો શું હોય, કાર્બોહાઇડ્રેટ પદાર્થ। તો આપણે આ કેમાં કેમાં જોવાનું, એક તો ભાત, ત્યાર પછી ચોકલેટ, કેક, મકાઈ, બટાકા વગેરે, એટલે કે આવા ખાદ્ય પદાર્થમાં આપણને સ્ટાર્ચ જોવા મળે। હવે આપણે આનું પરીક્ષણ કરવાનું છે, એટલે કે પ્રવૃત્તિ કરવાની છે, તો આપણે સ્ટાર્ચનું પરીક્ષણ કરીશું। સ્ટાર્ચ આપણે સમજી લો કે એમાં કાર્બોહાઇડ્રેટ પદાર્થ હાજર છે, તો આપણે શર્કરા એટલે કે કાર્બોહાઇડ્રેટ પદાર્થ હાજર છે, તો આપણે સ્ટાર્ચનું પરીક્ષણ કરીએ, એટલે કે પ્રવૃત્તિ કરીએ।
खाद्य पदार्थ में स्टार्च की हाजरी तपासी तो खाद्य पदार्थ को केवा तो के आपे खाद्य पदार्थ आप दे तो बटाका चोखा रांधेला भात ईंडा मगफली वगैरह तो शाकाहारी ना टुकड़ा तो आज आप खाद्य पदार्थ है कार्बोहाइड्रेट स्टार्च हाजर है नहीं आप परीक्षण प्रवृत्ति करवानी है तो आ प्रवृत्ति में आप सौ प्रथम जो जुवा अपना भोजन में जोवा मळतो कार्बोदित स्टार्च अने शर्करा स्वरूपे होय छे क्या स्वरूपे होय छे अपना भोजन नी अंदर जोवा मळतो कार्बोदित जे छे ते स्टार्च अने शर्करा स्वरूपे होय छे अपना भोजन में स्टार्च और शर्करा की हाजरी आए तो सुधी जाऊँ कार्बोदित पदार्थ हाजर है हवे अपने परीक्षण करिए तो परीक्षण में सौ प्रथम एक अपने खाद्य पदार्थ लेंगे बटाकू लिए काजू और बस सौ प्रथम एक बटाकू लो हवे आ बटाकाना बे भाग करो ત્યાર પછી બે ભાગ કર્યા પછી હવે આપણે આ ક્યુબ દ્રાવણ જોશે તેની વાત છે તો કે આયોડીનનું દ્રાવણ લો અને ટેસ્ટ ક્યુબમાં અડધી ટેસ્ટ ક્યુબ જેટલું પાણી લો કેટલું અડધી ટેસ્ટ ક્યુબ જેટલું પાણી લો અને તેની અંદર આયોડીનના 2 થી 3 ટીપા ઉમેરો કે થોડું પાણી લો એમાં બેથી ત્રણ ટીપા આયોડીનના અથવા તો બેથી પાંચ ટીપા આયોડીનના ઉમેરો હવે આપણું આયોડીનનું દ્રાવણ તૈયાર થઈ ગયું હવે જે કાચું બટેટું હતું તેના આપણે બે ભાગ કર્યા હતા હવે કાચા બટેટાને પ્લેટ પર મૂકો પ્લેટ પર મૂક્યા પછી જે કાચું બટાકું છે તેને પ્લેટ પર મૂકો અને તેમાં 2 થી 3 ટીપા આયોડીનના દ્રાવણના ઉમેરો તેમાં 2 થી 3 ટીપા આયોડીનના ઉમેરો હવે આયોડીનના ટીપા ઉમેરતા તેમાં રંગ પરિવર્તન થશે અને આ રંગ પરિવર્તન કેવો થશે તો કે આ રંગ ભૂરો કાળો થઈ જશે જેનો રંગ કેવો થઈ જશે ભૂરો અથવા તો કાળો થશે હવે ભૂરો કાળો રંગ થાય છે જે આ રંગ સ્ટાર્ચની હાજરી સૂચવે છે આ રંગ આ ખાદ્ય પદાર્થ કાચા બટેટામાં સ્ટાર્ચ હાજર છે હવે પરીક્ષણ કરતા આપણે જોયું કે આ ખાદ્ય પદાર્થ હતા જે ખાદ્ય પદાર્થો લીધા તેનો પરીક્ષણ કર્યું તો આમાં કેમાં કેમાં આપણને સ્ટાર્ચ એટલે કે કાર્બોદિત હાજર જોવા મળ્યું તે જોયું તો આપણે તો કાચું બટેટું ત્યાર પછી ચોખાનો લોટ અથવા તો રાંધેલા ચોખામાં આપણને આયોડીન
જોવા મળ્યું એટલે કે કાંચા જોખા અને બટેકામાં અથવા કાંચા ચોખા અને બટેકામાં આપણને સ્ટાર્ચ જોવા મળ્યું. આ જે ખાદ્ય પદાર્થ છે તેની અંદર સ્ટાર્ચ હાજર છે. હવે બીજું આપણે એમાં કાચા કે ચોખાના લોટમાં પણ સ્ટાર્ચ હાજર હતો જે તેમાં એનો રંગ ભૂરો કાળો રંગ થયો, જે આપણે ટેસ્ટમાં જે બટાકો લીધું તેવી જ રીતે ચોખાનો લોટ લીધો, ચોખાના લોટને થોડુંક પાણીની અંદર નાખી દીધો, થોડુંક પાણી નાખ્યું, દ્રાવણ બન્યું, આ દ્રાવણની અંદર આયોડિનના 2-3 ટીપા નાખ્યા, થોડી વાર રહેવા દીધું, તેનો રંગ કાળો ભૂરો એવો દેખાય, તેમાં સ્ટાર્ચ હાજર છે. એવી રીતે ચોખામાં પણ આપણે લીધું, ચોખામાં પણ આપણને તેમાં સ્ટાર્ચ હાજર છે. હવે અન્ય ખાદ્ય સામગ્રીમાં આપણને રંગનું પરિવર્તન જોવા મળતો નથી, તેથી તેમાં સ્ટાર્ચ હાજર નથી. અન્ય ખાદ્ય સામગ્રીમાં રંગ પરિવર્તન થતો નથી, તેથી તેમાં સ્ટાર્ચ હાજર નથી. આપણું સ્ટાર્ચનું પરીક્ષણ બટાકા વગેરે ખાદ્ય પદાર્થમાં જોવા મળે. ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી તપાસવા માટે આપણે ખાદ્ય પદાર્થો લીધા, બટાકા લીધા, ચોખા લીધા, રાંધેલા પાક લીધા, ઈંડા, મગફળી, શાકભાજીના ટુકડા વગેરે લીધું. ત્યાર પછી આપણે એમાં ભોજનમાં જોવા મળતા કાર્બોદિત છે તે સ્ટાર્ચ અને શર્કરા સ્વરૂપે આપણને જોવા મળે છે તેની વાત કરીએ. હવે આપણે પ્રવૃત્તિ કરીએ તો સૌ પ્રથમ કાચું બટાકો લીધું, તેના 2 ભાગ કર્યા. હવે બટાકાને આપણે એક પ્લેટ પર મૂક્યું અને આયોડિનનું દ્રાવણ બનાવ્યું. આયોડિનના દ્રાવણ કઈ રીતે બનાવ્યું? આયોડિનનું જે દ્રાવણ છે તેની અંદર આપણે થોડા માત્રામાં 1/2 ટેસ્ટ પાણી લીધું અને તેની અંદર 2-3 ટીપા આયોડિનના ઉમેર્યા અને જે કાચા બટાકાના જે ભાગ કરેલા હતા તેના ઉપર આયોડિનના 2-3 ટીપા ઉમેર્યા. 2-3 ટીપા ઉમેરતા તે બટાકાનો રંગ પરિવર્તન થાય છે, એટલે કે તેનો રંગ કાળો ભૂરાશ પડતો થાય છે, તે સ્ટાર્ચની હાજરી સૂચવે છે. હવે અન્ય ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ હાજર નથી, એટલે તેમાં રંગ પરિવર્તન થતું નથી, તેથી તેમાં સ્ટાર્ચ હાજર નથી, એટલે કે કાર્બોદિત પદાર્થ હાજર નથી. હવે આપણે બીજી પ્રવૃત્તિ આવે છે કે ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી તપાસવી. હવે વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણે કાર્બોદિત પદાર્થની હાજરી તપાસવી એવી જ રીતે ખાદ્ય પદાર્થમાં આપણે પ્રોટીનની હાજરી તપાસવાની છે. હવે પ્રોટીનની હાજરી તપાસતા પહેલા આપણે આમાં કેટલાક દ્રાવણોની જરૂર પડશે, એટલે તેની વાત કરીએ તો કે સૌ પ્રથમ આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ જોશે. કેનું દ્રાવણ? કોપર સલ્ફેટ. તો કોપર સલ્ફેટનું દ્રાવણ આપણે લેવું કેટલા માત્રામાં? તો એને 100 ml પાણીમાં લેવાનું. 100 ml પાણીમાં કોપર સલ્ફેટ 2 gram અને 100 ml પાણીમાં તેને ઓગાળી દેવાનું.
હવે આપણું કોપર સલ્ફેટ નું દ્રાવણ છે એવી જ રીતે આપણો કોસ્ટિક સોડા નું દ્રાવણ કોસ્ટિક સોડા એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો એને વોઇસ પણ કહેવાય તો કોસ્ટિક સોડા ના દ્રાવણ માં આપણે કેટલું હોય છે તો કે કોસ્ટિક સોડા નું દ્રાવણ 100 ml પાણી માં 100 ml પાણી માં 10 ગ્રામ કોસ્ટિક સોડા એટલે તો કે 10 ગ્રામ તેને ઉગાડી દો એટલે કે આ કોસ્ટિક સોડા નું દ્રાવણ છે હવે આજે પદાર્થમાં આપણે પ્રોટીન ની હાજરી તપાસવાની છે તો આમાં પહેલા આપણે લઈ તો કે દૂધ મગફળી બાકી લીંબુ ત્યાર પછી ચોખા ચણાનો લોટ ખાદ્ય પદાર્થ ની સામગ્રી થોડા માત્રામાં આપણે લેવાની છે હવે કેટલા માત્રામાં લેવું છે કે થોડા માત્રામાં થોડી માત્રામાં લીધા પછી જો ખાદ્ય પદાર્થ ઘન હોય કેવો હોય ઘન તો તેને પાવડર બનાવવો પડે હવે ઘન પદાર્થ એટલે કેવો ઉદાહરણ તરીકે મગફળી આપણે સાદી ભાષામાં તેને માંડવી કહીએ તો મગફળી જે છે તે ઘન સ્વરૂપે હોય એટલે કે ઘન સ્વરૂપે એટલે આપણે તેને દબાવીએ તો પણ માંડ માંડ દબાવીએ એટલે કે પ્રવાહી સ્વરૂપે પાવડર સ્વરૂપે ન હોય તો એ ઘન સ્વરૂપે જે મગફળી છે તેને ભૂકો કરી કોઈ વજનથી ભૂકો કરી નાખવાનો ત્યારબાદ હવે તે પાવડરને એક ટેસ્ટ ટ્યુબમાં અથવા કસનળીમાં લો હવે તેમાં થોડીક માત્રામાં પાણી નાખો હવે પાણી નાખ્યા પછી તેમાં જે પાણી છે તેમાં થોડી માત્રામાં પાણી લીધું હવે પાણીના 10 ટીપા ઉમેરી બરાબર હલાવો આની અંદર પાણીના 10 ટીપા સાથે થોડી માત્રામાં પાણી લેવાનું અને તેને બરાબર હલાવો ત્યારબાદ હલાવ્યા બાદ હવે તેમાં 2 ટીપા કોપર સલ્ફેટના ડ્રોપરની મદદથી નાખો 2 ટીપા કોપરની મદદથી કોપર સલ્ફેટના 2 ટીપા નાખો ત્યારબાદ 10 ટીપા કોસ્ટિક સોડા નાખો આ 2 ટીપા કોપર સલ્ફેટના નાખ્યા પછી ત્યારબાદ 10 ટીપા કોસ્ટિક સોડાના દ્રાવણ નાખો હવે થોડી વાર તેને મૂકી દો હવે ટેસ્ટ ટ્યુબમાં રંગ જાંબલી રંગનો થઈ જશે જે આ રંગ પરિવર્તન છે તે ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી સૂચવે છે
જેમાં પ્રોટીન હાજર છે. હવે પ્રોટીન આપણે કેમાં કેમાં જોવા મળે છે? તો કે પ્રોટીન દૂધ, મગફળી, ચણાનો લોટ અને બાફેલા ઈંડામાં જોવા મળે છે. દૂધ, મગફળી, બાફેલા ઈંડા વગેરેમાં આપણને જોવા મળે છે. એટલે આ ખાદ્ય પદાર્થો લેતા તેનો રંગ જાંબલી રંગનો થાય છે, રંગ પરિવર્તન આવે છે, તેમાં પ્રોટીન હાજર છે. અને અન્ય ખાદ્ય પદાર્થોમાં રંગ પરિવર્તન થતો નથી, તેથી તેમાં પ્રોટીન હાજર નથી. હવે વિદ્યાર્થી મિત્રો ફરીથી વાત કરી પ્રોટીનની, તો કે ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી તપાસવી, તેમાં સૌ પ્રથમ આપણે બે દ્રાવણની જરૂર પડે, એક કોપર સલ્ફેટ. તો કઈ રીતે બનાવવું તેની વાત કરીએ, તો કે 100 ml પાણીમાં 2 ગ્રામ કોપર સલ્ફેટ ઓગાળવાનું, એટલે આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ તૈયાર. એવી રીતે પૌષ્ટિક સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો એને ઘનસૂત્ર એને ઓએચ, તો તેને 100 ml પાણીમાં 10 ગ્રામ જેટલો ઓગાળવાનું, એટલે આપણું પૌષ્ટિક સોડાનું દ્રાવણ તૈયાર. આપેલ ખાદ્ય પદાર્થ એટલે દૂધ, મગફળી, બાફેલું ઈંડું, બાફેલું ઈંડું, ચોખા, ચણાનો લોટ, બટેકા વગેરેમાં આપણે પ્રોટીનની હાજરી તપાસવાનું. ત્યારબાદ આપણે ખાદ્ય પદાર્થ થોડી માત્રામાં લીધો. હવે જો ખાદ્ય પદાર્થ ઘન અવસ્થામાં હોય તો તેનો પાવડર કરવો પડે, અને પાવડર કર્યા બાદ ઉદાહરણ તરીકે મગફળી, તો મગફળીને આપણે ભૂકો કરી પાવડર કર્યો, એને ટેસ્ટ ટ્યુબમાં અથવા તો કસનળીમાં લીધો, તેમાં પાણીના 10 લીટર અથવા તો થોડી માત્રામાં પાણી લીધું, અને તેની અંદર આપણે કોપર સલ્ફેટના 2-3 ટીપા ઉમેરા, ત્યારબાદ તેની અંદર પૌષ્ટિક સોડાના દ્રાવણના 10 ટીપા ઉમેરા, તેને થોડી વાર પડ્યું રહેવા દીધું, અને ટેસ્ટ ટ્યુબમાં રંગ જાંબલી રંગનો થાય છે, જે રંગ પરિવર્તન થાય છે, જે ખાદ્ય પદાર્થમાં પ્રોટીન હાજર છે, અને જે ખાદ્ય પદાર્થનો રંગ પરિવર્તન થતો નથી તેમાં પ્રોટીન હાજર છે. ને વિદ્યાર્થી મિત્રો આપણા કાર્બોદિત અને પ્રોટીનનું પરીક્ષણની વાત થઈ, હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચરબીની પરીક્ષણની આપણે વાત કરીશું. થેન્ક યુ.